1921માં જ્યારે ગાંધીજીએ દેશને એમ કહ્યું કે તમે મારી 4 વાતો જો પૂરી કરો તો 1 વર્ષમાં તમને હું સ્વરાજ લાવી આપું. એ 4 વાતોમાં 2 વાતો એક કોમી ઐક્ય અને બીજું અસ્પૃશ્યતા નિવારણ હતું. અંગ્રેજો વારે વારે એમ કહેતા કે અમે હિન્દુસ્તાન છોડી જઈએ તો આ 2 કોમો લોહીની નદીઓ વહેરાવે અને જે શાંતિ અમે અહીંયા સ્થાપી છે તે શાંતિનું નામ નિશાન રહે નહીં. અમારે રહેવું નથી, પણ તમે 2 જણા જો 1 થાવ નહીં તો અમારે રહેવું પડે. આને લીધે દેશની અંદર વારે વારે કોમી ઐક્ય સ્થાપવાના પ્રયત્નો થયેલા. લોકમાન્યના સમયમાં પણ લખનૌમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે કરારો થયા ત્યારે લોકમાન્ય કહ્યું કે લખનૌ છે તે લખનૌ છે, હવે આપણું ભવિષ્ય ઉઘડે છે, એવું એમણે માનેલું. પણ એ વાત બની નહીં અને તે પછી ગાંધીજીએ પણ એ પ્રયત્ન ચાલુ રાખવા પડ્યા. તે એવું માનતા હતા કે અંગ્રેજો છે તે જો આ શરતે જ જાય તો પછી આપણે કોઈક રીતે કોમી ઐક્ય ઊભું કરવું જોઈએ. અને આ કોમી ઐક્ય ઊભું કરવા માટે તેમણે મોટા મોટા ઉપવાસ કરવા સુધી ગયા હતા. 1921માં જ્યારે કોહાટમાં હિન્દુ મુસ્લિમ તોફાનો થયા ત્યારે તેમણે દેશમાં ફરીવાર શાંતિ સ્થાપવા માટે થઈને ડૉક્ટર અંસારીને ત્યાં 21 દિવસના ઉપવાસ કરેલા. તેમણે કહેલું કે જો મુસ્લિમ હિન્દુ વચ્ચે મને ભેદ ન હોય તો આ ઉપવાસ હું મુસ્લિમ મિત્રને ત્યાં કરું તે જ સારું. આ ઐક્ય સ્થાપવા માટે એમણે પહેલી લડાઈને અંતે જ્યારે ખિલાફત બંધ થઈ અને ખલીફાને પરદ્રષ્ટ કરવા જેવી વાત આવી ત્યારે એમણે ખિલાફતને મદદ કરવા માટે હિન્દુઓને સમજાવેલા, કોંગ્રેસને સમજાવેલી. અને 1921નો એક કાળ મુખ્યત્વે હિન્દુ મુસ્લિમ ઐક્ય સ્થાપવા માટેની ખિલાફતની હિલચાલને ટેકો આપવો તેવો હતો. અલબત્ત એ વ્યાજબી હતું કે ન વ્યાજબી હતું તે પ્રશ્ન આજે ઇતિહાસની દ્રષ્ટિએ ઊભો થઈ શકે છે. કારણ કે જો ત્યાંની પ્રજાને ખિલાફત કે ખલીફા જોતા ન હોય તો આપણે અહીંથી કહીએ એ બરાબર નહોતું. પણ એમનો મુદ્દો એટલો જ હતો કે અંગ્રેજ સરકારે એમ વચન આપેલું કે લડાઈને અંતે અમે તમારી વચ્ચે પડશું નહીં અને તમારું રાજ્ય અખંડ રહેશે, એનો એ વચનભંગ છે. એટલે માટે આપણે હિન્દુ ભાઈઓએ મુસ્લિમ ભાઈઓ ઉપર થતો આ આક્રમણ તેને માટે કંઈક કરવું જોઈએ. અને તે પછી પણ વારે વારે પ્રયત્નો 2 કોમો વચ્ચે થાય તે કરતા જ રહે. અને ગાંધી વિચારવાળા દરેક માણસને માટે જેમ ખાદી આવશ્યક છે એમ જ હિન્દુ મુસ્લિમ ઐક્ય છે તે પણ આવશ્યક છે એવું એમણે વારે વારે કહ્યા કર્યું. કારણ કે એ કહેતા હતા કે અંગ્રેજો આ રીતે જવાના જ નથી તો પછી આપણે પહેલાં આપણો મુસ્લિમો સાથે આપણને ન મેળ પડે કે મુસ્લિમો એમ કહે કે અમારે હિન્દુ સાથે મેળ ન પડે તેમાંથી આપણે નીકળી જવું જોઈએ. અને એટલા માટે તેમણે કહ્યું કે મુસ્લિમ ધર્મ કે હિન્દુ ધર્મ તેવા ભેદો કરવાની જરૂર નથી. બધા ધર્મો મુખ્ય બાબતોમાં સરખા જ છે, મહત્વની બાબતોમાં ધર્મો વચ્ચે મતભેદો નથી. એના ઉપર આપણે ભાર દઈને આપણે હિન્દુ મુસ્લિમ ઐક્ય કરવું જોઈએ. પણ અંગ્રેજોને એ જોતું નહોતું એટલે એમણે મુસ્લિમોને ઉત્તેજન વારે વારે આપ્યા જ કર્યું. આથી એમનું ભલું થયું છે એમ આપણે નહીં કહી શકીએ. કારણ કે એમની ઈચ્છા આખું હિન્દુસ્તાન
એ કરે એવી તો હતી જ, માત્ર એ લોકો કોઈક રીતે બે ઝઘડતી બિલાડીઓ વચ્ચે વાંદરો જેવો ન્યાય કરે એવો ન્યાય કરવાના વલણવાળા હતા. કારણ કે પોતાનું વર્ચસ્વ આ બે કોમો ઝઘડતી રહે તો જ ચાલુ રહે એમ હતું. એટલે ગાંધીજીએ કહ્યું કે આ સ્વરાજમાં આ પાંચમા ભાગની વસ્તીને જો આપણે મનાવી ન શકીએ તો એ સ્વરાજ બરાબર થશે નહીં. ગાંધીજીએ કહેલી ઘણી બધી વાતો પ્રજાએ સ્વીકારી, ખાલી કામ કર્યું, અસ્પૃશ્યતા નિવારણ પણ ઘણે અંશે કર્યું, રાષ્ટ્રભાષાનો પ્રચાર પણ કર્યો. પણ દુર્ભાગ્ય એમને મન જે સૌથી મહત્વની વાત હતી તે આપણે કરી શક્યા નહીં. એ વાંક આપણો જ એકલાનો છે એમ નથી, એ વાંકમાં અંગ્રેજો પણ ભાગીદાર છે અને મુસ્લિમો પણ ભાગીદાર છે. એ વાંક ગમે ન હોય પણ પરિણામ એ થયું કે જે અંગ્રેજોએ નહોતું ધાર્યું, જે ગાંધીજીએ પણ નહોતું ધાર્યું, તેવી જ કોઈ વસ્તુ જેને આપણે ભાગલા કહીએ છીએ એ પરિસ્થિતિમાંથી નિર્માણ થઈ. આ ભાગલા ગાંધીજીને જોતા હતા એમ નહીં, કારણ કે એમણે તો અનેક વાર કહેલું કે મારા પોતાના જો ટુકડા થાય તો જ હું દેશના ટુકડા થવા દઉં. એમણે એમ પણ કહેલું કે મારા લોહીના ભોગે પણ હું આ હિન્દુ મુસ્લિમ ઐક્ય કરવા માગું છું. એમાં પહેલું વાક્ય સાચું પડ્યું, લોહીના ભોગે. તેમણે લોહી લડાયું પણ બીજી વાત હિન્દુ મુસ્લિમ ઐક્યની થઈ નહીં. ઘણી મહેનત કરી તો પણ લોહી લડ્યા પછી પણ ઐક્ય થઈ શક્યું નહીં. આ એક ભારે દુર્ભાગ્યની બીના છે. અને ખુદ અંગ્રેજો માટે પણ છેલ્લી ઘડી સુધી અનેક જાતની યોજનાઓ માં હિન્દુસ્તાન એક રહે એવો જે એમનો ખ્યાલ હતો તે એમના ખ્યાલ પ્રમાણે પણ બની શક્યો નહીં. છેવટે એક એવી અનિવાર્ય પરિસ્થિતિ પેદા થઈ કે જે પરિસ્થિતિમાં હિન્દુસ્તાને સ્વતંત્ર થવું હોય તો એણે મુસ્લિમોને ભાગલા આપવા પડે એવી પરિસ્થિતિ પેદા થઈ. કારણ કે ચૂંટણીઓમાં મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશોએ લીગને મત આપ્યા હતા, એટલે કોઈથી એમ કહી શકાય એવું નહોતું કે આ પ્રદેશોની ઈચ્છા કંઈ જુદી છે. એ પ્રદેશોની ઈચ્છા બહુ સ્પષ્ટ જ હતી. તે પછી પણ ગાંધીજીએ અનેક વાત સમજાવ્યું, રાજાજીએ સમજાવ્યા ઝીણાને, અને એમ કહ્યું કે ભાઈ આપણે ભેગા રહીએ, કમમાં કમ તમે એમ તો કરો કે વિદેશ ખાતું, વિદેશ સાથેના સંબંધો અને લશ્કર, એ બે બાબતમાં આપણે કંઈક કરાર કરીએ, એ બાબતમાં આપણે સમજીને ચાલીએ. ભલે તમે પાકિસ્તાન લ્યો પણ આ બે બાબતોમાં તો આપણે અખંડ રહીએ, આપણી નીતિ એક સરખી રહે એવું કાંઈક તમે કરો. પણ તે વાત પણ એમને મંજૂર નહોતી. પ્રશ્ન એટલો જ હતો કે કાં તો અંગ્રેજોને હજી થોડો વખત રહેવા દેવા અને કાં તો તમારે ભાગલા સ્વીકારવા. અંગ્રેજોને ચાલુ રાખ્યા હોત થોડા વર્ષ તો શું થાત એમ આપણે અત્યારે કલ્પી શકીએ છીએ. સૌથી પહેલી વાત તો એ કે ઝીણાને તો કેન્સર હતું એટલે મરી જ ગયા હોત અને ગાંધીજી બચી ગયા હોત. આવા અદ્ભુત બનાવ બન્યો હોત અને 5-10 વર્ષે આ પ્રજાકી ઉભરો મુસ્લિમોનો તે શાંત પણ થયો હોત. પણ આ બધી વાતો અત્યારે તો ઢોળવા ઢોળાઈ ગયેલા દૂધ જેવી છે. અત્યારનો પ્રશ્ન તો આપણો એટલો જ છે કે આ પાકિસ્તાન થયું છે એ હકીકત છે, તો હવે આપણે કેવી રીતે જીવવાનું છે, કેવી રીતે જીવવાનું છે નક્કી કરતા પહેલાં એક વાત આપણે નક્કી કરી લેવી જોઈએ, તે એ કે ધર્મ આધારિત રાજ્ય જેવી કોઈ ચીજ છે જ નહીં. યુરોપનો વિકાસ જ્યારે ધર્મ અને રાજસત્તા અલગ પડ્યા તે પછી જ થયો છે. જીસસ ક્રાઇસ્ટે અને ઓગેસ્ટીન એના વિચારકે એમ કહ્યું, ગીવન ટુ સીઝર વોટ ઇઝ સીઝર્સ, ગીવન ટુ ગોડ વોટ ઇઝ ગોડ્સ. જે ભગવાનનું છે ભગવાનને આપો
અને સીઝરનું અને રાજ્યને જે સત્તા છે તે રાજ્યને આપી દો, એમાં ધર્મ દખલ ના કરે. આ વાત વિશે આપણે નવેસરથી વિચાર કરવાનું છે કે આપણે મત આપીએ છીએ તે મત અમુક ધર્મને કારણે આપતા નથી. તમે જો એમ કહો કે બ્રાહ્મણને મત આપીએ છીએ કારણ કે બ્રાહ્મણ છે, તો પછી અબ્રાહ્મણને તમે મત ન આપીશું. મતાધિકાર તો દેશના બંધારણને વફાદાર રહેનાર હર કોઈ માણસને મળે છે. એટલે કે રાજ્ય સત્તા અને ધર્મ સત્તા તેને તમારે અલગ પાડ્યા સિવાય કોઈ દાડો તમે સુખી થવાના નથી. પાકિસ્તાન આપ્યું તો સુખી ન થાય. પાકિસ્તાનમાં હિન્દુઓ કેવી રીતે સલામત રહે જો ધર્મનું રાજ્ય હોય તો? નહીં, ધર્મ અને મતાધિકારને કોઈ સંબંધ છે જ નહીં. માનો કે એથિક્સ જેને આપણે નાસ્તિક લોકો કહીએ છીએ, એ નાસ્તિક લોકો જ ઘણા વધી ગયા, તો પેલા ધર્મવાળા એને મત ન આપે, એને મત આપવાનો હક નથી. માનો કે પરદેશી લોકો આવ્યા અહીંયા વસવા અને આપણે એને વસવા માટે અરજા આપી, તો એ લોકોને મત ન આપીએ? નહીં. મતાધિકાર અને ધર્મ સત્તાને કશી લેવા દેવા નથી. એ પ્રાથમિક સંસ્કાર બધા નાગરિકોને આપવો, એ જ તમારે અત્યારે સુખી થવાનો રસ્તો છે. ભલે આજે ગમે તે કહેવાતું હોય કે આ વાત ધર્મની સાથે સંબંધ છે પાકિસ્તાનને, જવાહરલાલને એમ કહેવામાં આવ્યું હતું, તેના મનમાં એ સ્પષ્ટ જ હતું. એની દરખાસ્ત જેણે કરેલી કે અમારા દેશનું નામ તમે પાકિસ્તાન જેમ કહો છો એમ તમે તમારા દેશને કહો કે એ હિન્દુઓનું રાજ્ય છે. તો કે નહીં, અમે ભારત છીએ, અમારે અહીંયા હિન્દુઓનું રાજ કરવાની વાત છે જ નહીં. આ વાત છે એના પાયામાં ધર્મ સત્તા અને રાજસત્તા અલગ પડે એ જ છે. રાજ્ય નાગરિકો માટે છે, ધર્મ તો એમાં જે માને એને છે. એવા ઘણા લોકો હોય કે ભાઈ હું એમાં નથી માનતો, હું બીજા ધર્મ માનું છું. અને ધર્મ વિશે પણ એ સમજી લેવાનું છે કે ધર્મના નાના નાના આચાર વિચારો એક વસ્તુ છે અને ધર્મનો આત્મા બીજી વસ્તુ. તો તમે વિવિધ ધર્મવાળા હિન્દુસ્તાનમાં તો છે જ, તો એ બધા સુખી થઈ શકે એમ છે કે ભાઈ ધર્મ એમ કહે છે એમાં આચાર અને આત્મા એ બે નોખો પાડો. જો તમે આત્માની દ્રષ્ટિએ જોશો તો એ કહેશે કે અલ્લાહ એક છે, અને આપણે એમ કહીશું કે હા ઈશ્વર એક જ છે. બે ઈશ્વર હોય એ શબ્દ જ ખોટો છે, તો કાં તો ઈશ્વર નથી. ઈશ્વર સર્વશક્તિમાન છે. સર્વશક્તિમાન બે કેવી રીતે હોય? તો એ સર્વશક્તિમાન શબ્દ જ ખોટો છે. એટલે તમારે આખરે ધાર્મિક વિચારણા પણ બદલવી પડવાની છે. અને એ બદલવી એટલે સંભવ છે કે વિવિધ ધર્મોમાં આત્મા એક સરખો છે એની પ્રતીતિ આપણને થવી જોઈએ.